નમસ્કાર, જય માં મહાકાળી. હું છું કિંજલ દવે. આજે પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે આવવાનું થયું છે. ગુજરાત ટુરિઝમ દ્વારા અમે પાવાગઢ પર ડોક્યુમેન્ટરી શૂટ કરી રહ્યા છીએ. મને ખૂબ જ ગૌરવ છે અને હું મારી જાતને બહુ જ સૌભાગ્યશાળી માનું છું કે મારા ધામમાં મને આવવાનો મોકો મળ્યો, માતાજીની ધજા ચડાવી. અને અહીંયા પાવાગઢનું મંદિર તો વિશ્વવિખ્યાત છે, લોકો આના મહાત્મ્ય વિશે જાણે જ છે. એટલે હું એવું તો નહીં કહું કે અહીંયા માતાજીના મંદિરનું પ્રભુ ધજા ફરકાવવાનો લાવો લો અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરો. હાલમાં કિંજલબેન દવેની સગાઈ તૂટ્યા બાદ એક સમાચાર સામે આવી રહ્યા છે કે કિંજલબેન દવે જે છે તે હાલમાં પાવાગઢ આવ્યા છે અને પાવાગઢ અને સગાઈ તૂટ્યા બાદ પહેલી વાર પોતાની જે મીડિયા સાથેની વાતચીત કરી રહ્યા હોય તેવા પણ સમાચાર છે. કિંજલબેન દવે આ વિડીયોના માધ્યમથી પાવાગઢ જઈ અને શું કહી રહ્યા છે તે પણ વિડીયોના માધ્યમથી તમને દેખાડવા જઈ રહ્યા છીએ. જ્યારે સગાઈ તૂટ્યા બાદ કિંજલબેન દવે પહેલી વાર પાવાગઢ પહોંચ્યા હતા અને હાલમાં પાવાગઢ પહોંચવાની સાથે જ પહેલી વાર મીડિયા સાથેની વાતચીતમાં કિંજલબેન દવે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જ્યારે સગાઈ તૂટ્યા બાદ કિંજલબેન દવે પહેલી વાર પાવાગઢ પહોંચ્યા હતા અને હાલમાં પાવાગઢ પહોંચવાની સાથે જ પહેલી વાર મીડિયા સાથેની વાતચીતમાં કિંજલબેન દવે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે કિંજલબેન દવેએ શું કહ્યું આવો આપને આ વિડીયોની અંદર જણાવી જ દઈએ.